तो रिलेशनशिप संबंधी पहली बात ये है, एक तरह सरस घटना है। अमेरिका जब वियतनाम ऊपर युद्ध कर रही है, यार अमेरिका तो इना ट्रेडिशनल अने एमनी युद्ध पद्धति प्रमाणे इना एयरक्राफ्ट कैरियर्स मोटा मोटा जहाजों ये सामने ना दुश्मन देश ना इंटरनेशनल वाटर सुधी पहुंची है अने त्याची पचे ये सॉर्टीज हुए अमेरिका पासे ये बड़ी ताकत छे धारे अत्यारे तो कोई पर देश साथे जो युद्ध शुरू करे फुल फ्लेज्ड युद्ध शुरू करे तो कोई पर देश के अपने स्थान पर घुटड़ डाली है इतनी ताकत छे ये पास तो वियतनाम वॉर शुरू हो ते वक्त ते आ शुरू करियो भाई चार्ल्स क्लम नाम का एक नो फाइटर जेट का पायलट था ए एयरक्राफ्ट कैरियर तो किटी हॉट एनी पर सॉर्टिंग लगता था इतने के फाइटर प्लेन बॉम्ब की भरी जाए वियतनाम ऊपर जाए और अगली वर्षा में बहुत वर्षा भी पाछा 75 सॉर्टिंग जरा सक्सेसफुली पूरी गई 76 की सॉर्टिंग में जतो तो त्या सरफेस टू एयर मिसाइल छूटी और ना प्लेन ने हिट એટલે તમે ઇજેક્ટ બટન દબાવી એટલે પોતે ઇજેક્ટ થઈ ગયો મરે નહીં પાયલટ એટલે પેરાશૂટથી પછી નીચે ઉતરે નીચે તો દુશ્મન તૈયાર એટલે પકડ્યા પકડીને જેલમાં નાખે પ્રિઝનર ઓફ વોર પાઉસ જેને કહીએ છીએ 6 વર્ષ સુધી એમને જેલમાં રાખ્યા અને ખૂબ ટોર્ચરિંગ કર્યું ફિઝિકલ મેન્ટલ જે ટોર્ચરિંગ થાય પ્રિઝનર્સ ઓફ વોર એમાં આર્મી પકડાય તો જુદું અને જો એરફોર્સ તો પાયલટ પકડાય આગે એટલે તો સખત મોત વર્ષાવી હોય ઉપર થી એટલે તો ટોર્ચર જુદું એટલે એક ખાલી કહું કે તમને તમારો હાથ ઇથી બાંધી અને તમારા નખ ખેંચી લેવા તમે પીડા ઇમેજિન કરી શકો આ ક્ષણ ટોર્ચર ની વાત માહિતી કટાવ 6 વર્ષ આવું ટોર્ચર 6 વર્ષ પછી સંધિમાં એ છૂટ્યા કોઈ પેક સાઈન થઈ અને છૂટ્યા પાછા અમેરિકા આવ્યા અમેરિકામાં બધે લેક્ચર્સ આપતા હતા લોકો હજારોની સંખ્યામાં એના પ્રવચનો સાંભળતા એના વોર એક્સપિરિયન્સીસ ટોર્ચર એક્સપિરિયન્સીસ એમાંથી લોકોને એનામાંથી પ્રેરણા મળતી કે આવું કામ થઈ શકે આટલું તમે બેર પણ કરી શકો આટલી સહનશક્તિ પણ માણસની છે આ ઘણા બધા સદગુણો હતા એક દિવસે રેસ્ટોરન્ટમાં જમતા હતા એના પત્ની સાથે ઉપર હોલમાં ફંક્શન શું થયું પછી ડિનરમાં બેઠા એક વ્યક્તિ ત્રણ ટેબલ દૂર બેઠી એ ચાર્લ્સ સ્ટ્રોમ થી નજીક ગયા અને ચાર્લ્સ સ્ટ્રોમ ને કે તમે તો બહુ સુંદર વાતો કરી અને તમે જબરજસ્ત વોર માં પાર્ટિસિપેટ થયા અને આવા એક સક્સેસફુલ પાયલટ અને એ બે ત્રણ પ્રસંગ એમને કહ્યા તો ચાર્લ્સ સ્ટ્રોમ એ કહ્યું કે તમે મારા ઘણા બધા પ્રવચનો અટેન્ડ કર્યા છે તો આ બધી વાતો તમને ખબર ના તો કે સર કર્યા છે ચાર્લ્સ સ્ટ્રોમ કે થેન્ક યુ પણ કે સર તમને એક વાત નહીં ખબર જે મારે તમને આજે કરી ચાર્જ પર કે કો તેણે કહ્યું કે સર તમે તે ઇજેક્ટ થયા ને ફ્લાઇટ માં તમારા ફ્લાઇટ ને જ્યારે સરફેસ ટુ એર મિસાઇલ વાગી અને તમારું પ્લેન તૂટ્યું અને તમે ઇજેક્ટ થઈને જે બહાર આવ્યા ત્યાંથી પાયલટ ની સીટ ઇજેક્ટ થઈને બહાર આવી ગયા એ જે પેરેશૂટ હતું ને એ અમારી ફેક્ટરી બનાવે છે અને તમારા પ્લેન માં પેરેશૂટ મેં ઉતર્યું ચાર્જ પર ઉભા થઈ ગયા અને પછી એને થયું કે મારી બહાદુરીની વાર્તાઓ કહીને હું પૈસા તો ખૂબ કમાયો અને બધી જગ્યાએ વાત કરું છું પણ આ એક વાત પણ મારે કરવી જોઈએ પછી દરેક પ્રવચનમાં પોતે કહેતા આના પરથી ડિસ્કસ કરીએ કે તમે જીવનમાં સિદ્ધિઓ હાંસલ કરી હોય તમે જીવનમાં ઘણી બધી પ્રગતિ કરી હોય પણ ડોન્ટ ફોરગેટ ધ સ્મોલ પીપલ હુ હેઝ પેક્ડ યોર પેરાશૂટ ટાઈમ અગેન